નંબર 23 ચલો શું આપેલું છે આકૃતિમાં 1.5 વોલ્ટના કોષને આંતરિક અવરોધ શોધવા માટે વપરાયેલા 2 વોલ્ટનો પોટેન્શિયોમીટર દર્શાવે છે. ચલો ખુલ્લા પરિપથની સ્થિતિમાં કોષ માટે તટસ્થ બિંદુ આપણને 76.30 સેન્ટીમીટરે મળે છે, 76.3 સેન્ટીમીટર આગળ મળે છે. એ પરિપથનો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ 9.5 ઓહમ કરવામાં આવે ત્યારે સમતોલન બિંદુ ખસીને ક્યાં મળે છે, 64.8 સેન્ટીમીટર આગળ મળે છે. ક્યાં મળે છે આપણને 64.8 સેન્ટીમીટર. તો કોષનો આંતરિક અવરોધ શોધો. ચાલો આપણે થિયરી લેક્ચરમાં જોયું કોષનો આંતરિક અવરોધ શોધવા માટે R ઇઝ ઇક્વલ ટુ R કૌંસમાં L1 માઇનસ L2 ડિવાઈડ બાય L1 આપણે આ સોરી L2 સૂત્ર બનાવેલું હતું થિયરી લેક્ચરમાં. ચાલો આરની કિંમત મૂકી દો 9.5 L1 70.6 3 માઇનસ 64.8 ડિવાઈડ બાય 64.8 L2 64.8. ચાલો શું થશે આનું સાદુરૂપ આપો એટલે આપણને મળશે 1.68 ઓહમ, જે આપણા માટે શું થઈ ગયો આન્સર નંબર 23.